ટિફિન કે લંચ બોક્સમાં આપી શકાય અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી ગાર્લિક પોટેટો રિંગ આપણે તૈયાર કરીશું આ ગાર્લિક પોટેટો રિંગ બહારથી એકદમ ક્રિસ્પી બને છે અહીંયા તમે અવાજ તો સાંભળી જ લીધો અને તમે જોઈ શકો છો કે અંદરથી તે એટલી જ સોફ્ટ પણ બને છે રેસિપી એકદમ સરળ છે સિમ્પલ છે બસ થોડીક ટિપ્સ અને ટ્રિક્સ તમારે અહીંયા ફોલો કરવાની છે અને એ બધી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો જો તમે મારી બતાવેલી આ રેસીપીને ટ્રાય કરશો તો હન્ડ્રેડ પહેલી વખતમાં જ તે બની જશે તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી શરૂ કરી એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા છસો ગ્રામ જેટલા બટેકા લીધા છે બટેકા નરમ ન હોય આ રીતે થોડાક કડક હોય એવા જ પસંદ કરવાના અને બટેકાને આપણે સારી રીતે પહેલાં છોલી લઈશું પાણીથી ધોઈને હું તેને છોલી લઈશું માટી બિલકુલ પણ ના હોવી જોઈએ અને ત્યારબાદ બટેકાને આપણે કૂકરમાં એડ કરીશું હું ઓલવેઝ બટેકાને છોલીને પછી જ બાફું છું અને એના લીધે જ બટેકાની અંદર રહેલો એક્સ્ટ્રા સ્ટાર્ચ બાફતી વખતે નીકળી જતો હોય છે અને આપણી જે રેસિપી છે એ પરફેક્ટ બને છે અને આ પોટેટો રિંગ્સ જે છે એ તળતી વખતે ખુલશે નહીં તો આ પહેલી ટીપ છે જેને તમારે ધ્યાનથી ફોલો કરવાની છે મેં પાણી ઉમેર્યું છે અને કૂકરને ઢાંકીને આપણે તેને બાફી લઈએ ત્રણ વિસલ આવે ત્યાં સુધી હું તેને કૂક કરી લઉં છું ત્રણ વિસલ વાગી જાય પ્રેશર રિલીઝ થાય ત્યારબાદ આપણે ચેક કરીએ બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આ પાણી છે એ બધું મેં કાઢી લીધું છે આ રીતે બટેકાને ચાણી ઉપર રાખીશું અને પાંચ મિનિટ બાદ બટેકાને આપણે સીધા થાળીમાં લઈ લઈએ અને પોટેટો મેશરથી આપણે તેને આ રીતે મેશ કરી લઈએ બટેકા ગરમ હોય એ વખતે જ જો તમે તેને આ રીતે મેશ કરશો તો તેની અંદર લમ્સ નહીં પડે અને બટેકા એકદમ સરસ રીતે મેશ થઈ જશે આ રેસિપી માટે બીજી એક ખાસ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે આમાં બિલકુલ પણ લમ્સ ન હોવા જોઈએ એટલે આ બટેકાને સારી રીતે મેશ કરી લેવાનું અને ત્યારબાદ તેને સારી રીતે ઠંડા પણ કરી લેવાના બટેકા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે આગળના સ્ટેપ ફોલો કરીશું એક કડાઈની અંદર આપણે અહીંયા બે ચમચી જેટલું બટર ગરમ કરવા માટે મૂકીએ અને તેની અંદર વન ફોર્થ કપ જેટલું એકદમ ઝીણું ચોક કરેલું લસણ ઉમેરીશું અને લસણને આપણે બટરની અંદર બે મિનિટ માટે સોતે કરવાનું છે લસણનો કલર બદલાવો ના જોઈએ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને લસણ કાચું ન રહે એ રીતે તેને કૂક કરવાનું છે લસણ બે મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર સંતળાઈ જાય એટલે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ પાણી ઉકળી જાય એટલે આપણે તેની અંદર પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ અહીંયા મેં વન ફોર્થ કપ જેટલો મેદો લીધો છે એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલો મેદો લેવાનો છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ સમયે ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે ગાર્લિક બટર સાથે મેદાને આપણે બે મિનિટ માટે સોતે કરી લઈએ અહીંયા મેદામાં બિલકુલ પણ લમ્સ ન હોવા જોઈએ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે તેને બરાબર મેશ કરી લેવાનું ત્યારબાદ આપણે જે બટેકાનો માવો તૈયાર કર્યો હતો એ બધો જ આપણે તેની અંદર એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલ જોતા રહે છે મારી ચેનલની કઈ કઈ રેસીપીઓ તમે લોકોએ ટ્રાય કરેલી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો મેં અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ પણ લમ્સ નથી અને બધું મિશ્રણ એકદમ સરસ એકબીજા સાથે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેને આ રીતે એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે આને થાળીમાં ફેલાવીને આપણે એક કલાક માટે પંખા નીચે ઠંડો કરી લઈશું અને એક કલાક થઈ જાય ત્યારબાદ હું આ રીતે ચેક કરી રહી છું તો બટેકા છે એ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે મેદાના લીધે તેની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ પણ આવી જશે હવે આપણે તેની અંદર અડધા કપ જેટલા સમારેલા લીલા ધાણા એડ કરીશું એક ચમચી આપણે તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને બે ચમચી આપણે તેમાં એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું મરચાં થોડાક તીખા હશે તો વધારે ટેસ્ટી બનશે એક ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે અને આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે આજની બેસ્ટ કમેન્ટનો લિસ્ટ મેં અહીંયા આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો મીઠું અને મરચું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું આ મિશ્રણની અંદર મેદાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે અને ચોખાના લોટથી આપણો નાસ્તો જે છે એ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને છે બટેકા સારી રીતે ઠંડા થયા બાદ જ બધા મસાલા ઉમેરીને આ રીતે તેને લોટની જેમ બાંધી લેવાનું છે જો તમે ગરમ ગરમમાં આ બધી પ્રોસેસ કરશો ને તો આ બટેકાનો માવ જે છે એ ઢીલો થઈ જશે એટલે ઠંડો થયા બાદ જ તમારે તેને આ રીતે લોટની જેમ બાંધી લેવાનું છે હવે પાટલી ઉપર આપણે આ રીતે ઓઇલ ગ્રીસ કરી લઈએ અને જે આપણે માવો તૈયાર કરીને રાખ્યો હતો તેમાંથી અડધો માવો આપણે લઈ લઈએ અને આ રીતે આપણે એક મોટો લુઓ તૈયાર કરી લઈશું અને હવે આપણે તેને વણી લેવાનું છે વેલણ ઉપર પણ થોડુંક ઓઇલ લગાવવું ખૂબ જ જરૂરી છે એટલે વેલણમાં આ માવો ચોટશે નહીં અને આ રીતે મેં તેને લંબ ગોળાકાર શેપમાં વણી લીધું છે હવે મારી પાસે આ રીતે કટર છે તો કટરથી હું તેને આ રીતે કટ કરી લઉં છું જો તમારી પાસે કટર ના હોય તો કોઈ વાટકી કે પછી કોઈ ઢાંકણથી પણ તમે તેને આ રીતે કટ કરી શકો છો મીડિયમ સાઇઝના આપણે અહીંયા રાઉન્ડ્સ કટ કરી લઈશું તો મેં બધા રાઉન્ડ્સ આ રીતે કટ કરી લીધા છે અને જે એક્સ્ટ્રા માવો છે એ માવો આપણે આ રીતે અલગ કરી લઈએ અને આપણે બાકીના વધેલા માવા સાથે તેને મિક્સ કરીશું અને ફરીથી આપણે તેનો આગળ ઉપયોગ કરીશું તો અહીંયા નાની નાની રાઉન્ડ પૂરી જેવું તૈયાર થઈ જશે અને હવે આપણે તેમાંથી રિંગ્સ તૈયાર કરવાની છે તો તેના માટે મારી પાસે નાની સાઇઝનું કટર છે અને તેને વચ્ચેના પાર્ટમાં આ રીતે કટ કરી અને એ માવો પણ આપણે બાકીના માવા સાથે મિક્સ કરી લઈશું આ રીતે તમે કટ કરશો તો એકદમ સરસ ગાર્લિક પોટેટો રીંગ તૈયાર થઈ જશે અહીંયા જો તમારી પાસે કટર ના હોય તો તમે અહીંયા બિલકુલ નાની વાટકી અથવા કોઈ ઢાંકણાનો ઉપયોગ કરીને પણ આ રીતે કટ કરી શકો છો અને પોટેટો ગાર્લિક રીંગ તૈયાર કરી શકો છો તો બધી જ ગાર્લિક પોટેટો રિંગ મેં આ રીતે તૈયાર કરી દીધી છે જો તમારી પાસે કટર ના હોય અને વાટકીથી તમારે કટ ના કરવું હોય તો બીજી રીત પણ તમને બતાવી દઉં છું આ રીતે થોડુંક મિશ્રણ લેવાનું અને હાથથી આ રીતે તેને થોડુંક લાંબુ કરી લેવાનું અને પછી તેના બંને છેડા આ રીતે મિક્સ કરી અને આ રીતે પણ તમે પોટેટો ગાર્લિક રિંગ તૈયાર કરી શકો છો એકદમ ઇઝી પ્રોસેસ છે તમને જે રીત સહેલી લાગે તે પ્રમાણે તમે પોટેટો ગાર્લિક રીંગ તૈયાર કરી શકો છો અહીંયા મેં તેલને ગરમ કરી લીધું હતું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ ગાર્લિક પોટેટો રીંગને ફ્રાય કરી લઈશું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીંગ્સને ફ્રાય નથી કરવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તેને ફ્રાય કરવાની છે નહીં તો તમારી પોટેટો ગાર્લિક રીંગ જે છે એ ખુલી જવાના ચાન્સીસ રહે છે તો આ પોટેટો ગાર્લિક રીંગનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન કલર થશે એટલે સાથે સાથે તે ક્રિસ્પી પણ થઈ જશે તો અહીંયા આપણી પોટેટો ગાર્લિક રિંગ તૈયાર થઈ જાય એટલે આપણે આ રીતે તેને બહાર કાઢી લઈશું તો એકદમ સરળ થોડીક ટિપ્સ સાથે બનતી આ ગાર્લિક પોટેટો રિંગ તૈયાર થઈ ગઈ છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ રેસીપી તમને લોકોને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને એક વખત ટ્રાય કરજો પછી તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ